નમસ્કાર મિત્રો, આજે આપણે ફરીથી પાયથાગોરસને યાદ કરવાના છીએ. એનું બીજું મોડેલ લઈને આપણે વાત થઈ હતી એ પ્રમાણે આ પેરીગલનું વિચ્છેદન મોડેલ તરીકે ઓળખાય છે. પેરીગલ પેરીગલનું વિચ્છેદન મોડેલ પેરીગલ નામના ગણિતશાસ્ત્રીએ બહુ વર્ષો પહેલા આપ્યું. એને કદાચ એની સાબિતીનો કે એનો ખ્યાલ હશે કે નહીં એ ખ્યાલ નથી. આની સાબિતી બહુ સહેલી નથી, પણ અઘરી નથી, આપી શકાય છે કે શા માટે આવું થાય છે. પણ એ સાબિતી ખબર ન હોય તો ખરેખર બહુ મજા આવે એવી વસ્તુ છે. ચિંતા બહુ ન કરીએ સાબિતીની તો. અને તે આ પ્રમાણે છે. પાયથાગોરસનું પ્રમેય શું કહે છે કે કોઈ પણ કાટકોણ ત્રિકોણમાં આ આપણું મોડેલ છે એમાં જ હું તમને બતાવું કે કોઈ પણ કાટકોણ આ પીળો કાટકોણ ત્રિકોણ છે આપણો અને આપણે નક્કી કર્યું છે એ પ્રમાણે એના કર્ણને સી કહીશું, બીજી બે માંથી નાનીને એ ને બીજી વચલી છે એને બી કહીશું લંબાઈને. તો આપણી પાસે કાટકોણ ત્રિકોણ હોય તો પાયથાગોરસનું પ્રમેય એમ કહે છે કે કર્ણ ઉપરનો ચોરસ એ બીજા બે ચોરસના સરવાળા જેટલો છે, બીજી બે બાજુ પરના સરવાળા જેટલો છે. બીજી બે બાજુ પરના ચોરસો એનો સરવાળો કેમ કરવો આપણને ખબર છે. હવે ક્ષેત્રફળ લઈને, તો આ જે ક્ષેત્રફળ છે એને આપણે ગયા વખત જોયું તેમ આ બી સ્ક્વેર છે. અહીંયા પણ એક છે, એ ઉપરનો ચોરસ છે એ એ સ્ક્વેર છે. તો આપણે બતાવવું જોઈએ કે આ એ સ્ક્વેર અને બી સ્ક્વેર મળીને અહીંયા સી ઉપરનો, અહીંયા જે આ ઘીસીની અંદરનો સ્ક્વેર છે એ સી ઉપરનો સ્ક્વેર છે. અને એ તમે આ પ્રમાણે જોઈ શકશો, આટલો છે, ના આટલો નથી, સોરી, આ સી ઉપરનો છે, આ તો આ બી ઉપરનો છે, આ બી ઉપરનો ચોરસ છે. હવે એટલે કે આ બે મળીને અહીંયા ફિટ કરવાનું છે. પણ આ બી ઉપરનો ચોરસ આપણે સીધો અહીંયા મૂકવા જઈએ તો કંઈ ફિટ થાય નહીં, ચારે બાજુ એ જગ્યા ખાલી રહે અને એ ચારે બાજુની જે થોડી થોડી જગ્યા છે એ મળીને લગભગ આટલું થઈ જાય. તો હવે શું કરવું? એને માટે આપણે એમ કરીએ છીએ કે આ જે ચોરસ છે નાનો નહીં, બેમાંથી જે મોટો છે તે એ ચોરસના ચાર ટુકડા કર્યા છે. તમે જોઈ શકશો કે આ ચાર ટુકડા છે, એક આ બે આ ત્રણ અને આ ચાર, એ ચારે ચાર એકરૂપ ટુકડાઓ છે. અને આ ચાર કેવી રીતે કર્યા આપણે જોઈશું, મોડેલ કેવી રીતે બનાવવું આનું. આપણે બીજા બધા જે સહેલા હતા ખાલી ત્રિકોણને હું બનાવવાનું તો એ આપણે બહુ વિગતે નથી જોયા, આ આપણે જોઈશું એની ખાસ રીત છે. તો આ જે ચોરસ છે એને આપણે ચાર ટુકડા કર્યા છે અને હવે એ ચાર ટુકડા અને આ પાંચમો ટુકડો એ મળીને એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર થાય. તો એ જો પાંચ અહીંયા ગોઠવી શકીએ તો એનો અર્થ એમ થાય કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરોબર સી સ્ક્વેર. તો હવે આપણે આ વસ્તુ કરવાના છીએ કે એક પછી એક લઈએ. આ જે છે દેખાય છે, હવે થઈ ગયું તે આ બ્લુ છે એ ચાર ટુકડા મળીને આ બી સ્ક્વેર હતો, આ છીંકણી કલરનો છે તે એ સ્ક્વેર હતો અને અહીંયા આપણા પાંચે ટુકડાઓ મળીને આ સી સ્ક્વેરનો આખો ખાડો ભરાઈ ગયો. એનો અર્થ એમ કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇક્વલ ટુ સી સ્ક્વેર. આ કોઈને પહેલી વાર બતાવીએ તો જાદુ જેવું લાગે અને એટલે જ હું એ શબ્દ વાપરતા મેં પહેલાં ન વાપર્યો, કારણ કે એવું સરસ ગોઠવાઈ જાય છે કે જાદુ જેવું જ લાગે. અને એટલે એની સાબિતીને આપણે હમણાં ચિંતા નહીં કરીએ, શિક્ષકો એની સાબિતી મેળવવાનો પ્રયત્ન કરે, અઘરી નથી જરાય કે શા માટે આ ચાર ટુકડાઓ અહીંયા ફિટ થવા જોઈએ એ આપણે બતાવી શકીએ.
પણ અત્યારે આપણે એ નથી બતાવવાના, અત્યારે હવે હું તમને એક વસ્તુ બતાવું કે તમે આ ટ્રાય કરજો, આપણે કેવી રીતે બનાવવું એ જોઈએ તે પછી. પણ એ ટ્રાય કરશો ત્યારે ખૂબ માથાકૂટ કરવી પડશે, અને અહીંયા ગોઠવશો તો સરખું ગોઠવાશે નહીં. અને એક જ વસ્તુ એને માટે યાદ રાખવાની કે આ દરેક ટુકડો જે તમે જુઓ આ ચારે એકરૂપ છે. આ એક ટુકડાનો આપણે થોડોક અભ્યાસ કરીએ તો એને સામસામે બે કાટખૂણા છે. બે કાટખૂણા કેમ છે તો કે એ તો એ અહીંયા આ ચોરસનો ખૂણો હતો એટલે કાટખૂણો હતો, અને બીજું આપણે આ જે કાપ્યું છે એ તમે જોઈ શકશો કે અહીંયા જે આવશે એ કાટખૂણો આવશે, એટલે કાટખૂણે કાપ્યું છે. એટલે આપણે રીતમાં પણ જોઈશું કે કાટખૂણો છે, અને એટલા માટે આ બે સામસામેના ખૂણા કાટખૂણા છે, અને એક કાટખૂણાની પડખે બે સખી બાજુઓ છે એ પણ આપણે જોઈશું કે કેમ સખી છે. આ બે નાની મોટી છે. તો હવે શું કરવાનું કે હું પાછું એને અહીંયા ગોઠવું, અને આપણે એને કેવી રીતે ખસેડવાનું એ હું તમને બતાવું. આ આપણો મૂળ ચોરસ હતો બી સ્ક્વેર, એમાં બધામાં અહીંયા એક એક કાટખૂણો છે, અને ચોરસના ખૂણા ઉપર એક એક કાટખૂણો છે. હવે જ્યારે તમે એક પણ ટુકડો ખસેડો ત્યારે આમ ફેરવવાનું નહીં, આમ કરીને સીધો સીધો જ ખસેડવાનો, અને એવી રીતે કે આ અંદરનો કાટખૂણો અહીંયા બહાર જાય. હવે હું આમ કરવા જઈશ તો અંદરનો કાટખૂણો અહીંયા બહાર નહીં જાય, ક્યાંય પણ એક અહીંયા જ જશે. હવે એવી જ રીતે આનો અંદરનો કાટખૂણો બહાર લઈ જવો છે, એટલે એને એક જ રીતે લઈ જવાશે. આ અંદરનો કાટખૂણો બહાર લઈ જવો છે, અને આ અંદરનો કાટખૂણો પણ બહાર લઈ જવો છે, અને એની મેળે વચમાં આની જેટલી જગ્યા રહેશે. તો આ ખસેડતી વખતે આ યાદ રાખવાનું કે જેથી કરીને બહુ ગોધા ન ખાવા પડે કે અંદરનો કાટખૂણો બહાર જાય. અરે તો મોડ્યુલસથી તો આપણે જોઈ લીધું કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર છીંકણી વત્તા ભૂરો બરોબર બરોબર સી ઉપરનું સ્ક્વેર, એનું ક્ષેત્રફળ થઈ ગયું. હવે એને બનાવશું કેવી રીતે, તો એને બનાવવા માટે ફરીથી હું આને અહીંયા ગોઠવું. બરોબર ફિટ થાય આ માપનો ચોરસ લીધો મેં બરોબર. હવે આ ચોરસને શું કરવાનું તો એ આપણે બરોબર સમજી લઈએ કે આ ચોરસના ચાર ટુકડા કરવા છે. કેવી રીતે કરવા છે એ હું તમને હવે બતાવું. આપણી પાસે આવો ચોરસ છે, હું આ ચોરસની વાત કરું છું, આ ભૂરા ચોરસની આ. હવે એનું આપણે શું કરશું કે પહેલા એનું કેન્દ્ર, ચોરસનું કેન્દ્ર એટલે શું તો કે વિકર્ણો જ્યાં મળે તે એનું કેન્દ્ર. એટલે દાખલા તરીકે મારે વિકર્ણ જોતા નથી એટલે હું આખા નહીં દોરું, પણ એનો થોડો વચ્ચેનો ભાગ આમ લઈશ. આ તમારે પણ આમ જ કરવું પડશે. આ એનું કેન્દ્ર. હવે આ કેન્દ્રમાંથી એટલે સૌથી પહેલું સ્ટેપ કયું આવશે આપણું એ આપણે લખી લઈએ એટલે ભૂલ ન થાય અને બરોબર સરસ કપાય. પહેલું સ્ટેપ કયું આવશે, આપણે આ બ્લુ ચોરસને જ કાપવાનું છે, બીજા કેને કાપવાનું છે જ નહીં, બચલા ચોરસને. તો જે કાપવાના છે એ ચોરસની બધી વાત છે કે ચોરસનું કેન્દ્ર ઓલું અને ગો ઓ. હવે શું કરવાનું આ ચોરસ
આપણે લઈ લીધું. હવે એમાંથી એક ને એક બે બે રેખાઓ લેવી છે એકબીજાને લંબ. એનો અર્થ એમ કે જો એક રેખા આપણને ખબર પડી જાય કેમ લેવાની છે તો બીજી તો તરત આવશે. તો પહેલી રેખા કેવી રીતે લીધી છે તો તમે આ જોઈ શકશો કે આ આપણો કર્ણ હતો આ સ્કેલિંગ ધાર ઉપર, અને આ તમે જોઈ શકશો કે આપણે જે લીધું છે એ કર્ણને સમાંતર છે. એટલે આપણે શું કરીએ કે અહીંયા આપણો ત્રિકોણ છે ને આમ આમ ત્રિકોણ છે, તો આ કર્ણ જે છે આ વ્યવસ્થિત દોરવું પડે આપણે, નહીં તો ફિટ ન થાય. તો કર્ણને સમાંતર આપણે આ ઓ બિંદુમાંથી રેખા લીધી, અને આ રેખાને આપણે જો એલ કહીએ તો ઓ માંથી એલ દોરવાનું છે. કેવો કેવી રેખા એલ? તો કે કર્ણને સમાંતર. ઓલરાઈટ, આ પહેલી રેખા તો આવી ગઈ. હવે બીજીમાં તો કંઈ આપણને ખબર છે કે કરવાનું છે જ નહીં. શું કરવાનું? તો કે બીજી આ હું રફલી કરું છું, તમારે એક્ઝેક્ટલી કરવાનું, કારણ કે આની ઉપર મને એક્ઝેક્ટલી નહીં ફાવે બહુ. પણ આ કાટખૂણો ક્યાં ગયો? હા, આ કાટખૂણો થાય એવી રીતે આ બીજી રેખા એમ દો. હવે લખી લઈએ આપણે ઓ માંથી, ઓ ઉપર માંથી જ પસાર થાય, પણ એમ લેવાની કેવી? તો કે એલ ને લંબ. પતી ગયું, ચાર ટુકડા થઈ ગયા. હવે આપણે જરા કાગળ ઉપર દોરીને જોઈ લઈએ કે આ કેવી રીતે થશે. તો આ પેલા હું કર્ણ, એટલે તમારે પણ આમ જ પછી કરવાનું રહેશે. આ કર્ણ એક, આ કર્ણ બીજો, એટલે આ જવું આપણું કેન્દ્ર અહીંયા. હવે કેન્દ્રમાંથી આપણે આમ આપણું લીધું છે, એટલે હવે કેન્દ્રમાંથી આને સમાંતર રેખા લઈશું, અને એને સમાંતર રેખા તમે જોઈ શકશો કે આ મેં કેન્દ્રને આઈ મીન કર્ણને સમાંતર રેખા લીધી છે. હવે બીજી રેખા ક્યાં લેવાની? તો કે આ જ બિંદુમાંથી આને લંબ. એટલે આ બિંદુમાંથી આને આપણે લંબ લીધી, અને હવે એને કાપવાની. તમે ગમે તેમ આપ લઈ શકો, હું તો અહીંયા ફિટ થાય એટલા માટે મેં આમ આપ લીધું. અને હવે તમે જોઈ શકશો કે આ ચાર એકરૂપ ટુકડા આપણા થઈ ગયા. અને હવે એને ગોઠવવા હોય તો આપણને ખબર છે કે આ જે મેં સરખી બાજુ હતી એ અંદર હતી, એટલે આ મારો અંદરનો ખૂણો છે એ બહાર જવો જોઈએ. ટૂંકમાં સરખી બાજુઓ બહાર જવાની, આ સરખી બાજુઓ છે એ બહાર જવાની, એટલે આમ આવશે. આ બે સરખી બાજુઓ બહાર જવાની, એટલે જે રીતે યાદ રાખવું હોય એ રીતે યાદ રાખી શકો. અને હવે તમે જોઈ શકશો કે આપણે આ કાપેલો છે તે અંદર ફિટ થઈ જશે. તો આ રીતે આપણે એનું મોડેલ પણ બનાવી શકીએ, અને બે ઘણી મજા પણ મેળવી શકીએ. આ ખૂબ જૂનું વિચ્છેદન પદ્ધતિનું સાબિતી છે અથવા તો મોડેલ છે. ઓલરાઈટ, થેન્ક યુ.